મહત્વના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. કીર્તિદાન ગઢવીએ હાલ જે સુરેન્દ્રનગરના કલેક્ટરનું અલગ જ રૂપ આજે જોવા મળ્યું છે. કીર્તિદાન ગઢવી સાથે તેઓએ છેડ્યા રંગ છે. છેલ્લા ઘણા દિવસથી સુરેન્દ્રનગરના કલેક્ટરે હાલ જે રંગ છેડ્યા છે તેમાં દક્ષિણના આઈએએસ ઓફિસર પણ તેમાં સાથે રંગાઈ ગયા છે. એક કહેવત છે ને કે જે ગુજરાતમાં આવે તે તેના દરેક માહોલમાં રંગાઈ જતા હોય છે. કે રાજેશે એક ટ્વીટ કરી પોતાનો અનુભવ પણ શેર કર્યો છે. સુરેન્દ્રનગરમાં બંનેની મુલાકાત થઈ છે. દક્ષિણ ભારતીય અધિકારીને કસુંબીનો રંગ લાગી ચૂક્યો છે. તેમણે કીર્તિદાન ગઢવી સાથે તાલથી તાલ પણ મિલાવ્યું છે. સુરેન્દ્રનગરના કલેક્ટર સાથે કે રાજેશે પણ સૂરમાં સૂર મિલાવ્યું છે. આ જ એક ગુજરાતની ગાથા છે કે ત્યાં જે કોઈ પણ આવે તેમાં રંગે રંગાઈ જતા હોય છે. આવો સાંભળીએ કીર્તિદાન ગઢવી સાથે શું સોંગ ગાયું. પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. સુનાવ હે માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હવે એકદમ સંભળાવો એક પર જનરીના હૈયામાં મારી જનનીમાં હૈયામાં પોળંત પોળંત પીધો પીધો કસુંબીનો રંગ. ઓલા ગોલા દાવન કેરે દારાય દારાય પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ ઓલી ભીષણ રાત્રી કેરા પહાડો નિત્રાડો એ ગોળ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો. સાથે જ આપણા સંવાદદાતા પરેશ ચૌહાણ જોડાઈ ચૂક્યા છે. જે પરેશ જણાવશો કે જે કીર્તિદાન સાથે ગઢવી સાથે જે આઈએએસ ઓફિસરે આ જે સૂર મિલાવ્યો છે કસુંબીનો રંગ શું છે આખી ઘટના? જી ખાસ વાત એ છે કે સુરેન્દ્રનગરના જે હાલના કલેક્ટર છે કે રાજેશ તેમનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો તેમણે જ પોસ્ટ કર્યો છે પોતાના ટ્વિટર પર. સામાન્ય રીતે આવા જે અધિકારીઓ હોય છે તે પોતાની એડમિનિસ્ટ્રેટિવ જે સ્કિલ હોય છે તેના કારણે જાણીતા હોય છે, પરંતુ કે રાજેશનું એક અલગ સ્વરૂપ આ વિડીયોમાં જોવા મળે છે. મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર તમે જે દર્શકો જોઈ રહ્યા છે તેમણે અવાજ અને બધી રીતે જોયો છે તો ખૂબ સરસ રીતે ગાઈ રહ્યા છે કે રાજેશ આપણા જે ગુજરાતના જાણીતા ગાયક છે કીર્તિદાન ગઢવી તેમની સાથે સૂરમાં સૂર મિલાવી રહ્યા છે. સૌ કોઈ જાણે છે તેમાં કે હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એક મહાન કૃતિ છે જેના રચનાકાર હતા જે ઝવેરચંદ મેઘાણી. તેમણે અને રાજકોટના પ્રખ્યાત ગાયક હેમુ ગઢવીએ તેમણે આ પ્રથમ વખત ગીત ગાયું હતું. ખૂબ જ લોકપ્રિય ગીત છે. એ ગીત શરૂઆત કરી હતી કીર્તિદાન ગઢવીએ અને તેમના સૂરમાં સૂર મિલાવ્યા હતા કે રાજેશે, તો એક સરસ મજાની જુગલબંદી પણ જોવા મળી છે. ટ્વિટર પર તેમણે જાણકારી આપી છે કે રાજેશે કે તેમણે પોતાના નિવાસસ્થાને સુરેન્દ્રનગરના ખાતાના જે આધિકારિક નિવાસસ્થાન હોય છે કલેક્ટરનું ત્યાં બંને મળ્યા હતા અને બંને વચ્ચે સરસ મજાની વાતચીત થઈ. અને જ્યારે કીર્તિદાને આ ગીત ગાયું ત્યારે જે પોતાને એક રીતે કહી શકાય કે ગીત સંગીતના ચાહક છે કે રાજેશ, અને તેમણે એક રીતે પોતે પણ સૂર મિલાવ્યા અને લોકોને નવું એક રૂપ સામે આવ્યું તો સરસ મજાનું ગાઈ રહ્યા છે. તો આવા અધિકારીઓ જે હોય છે એનું એક રીતે કહી શકાય કે બીજું પાસું જે છે લોકોની સામે આવ્યું છે. જી પરેશ, ગુજરાતમાં આવીને જે કલેક્ટરો અને લોકો હોય છે તો કર્મભૂમિ બની જતા હોય છે, તો જીતો જાગતો જે ઘટના શું છે આખી? તમે આમ જોવો તો મોટાભાગના કલેક્ટર જે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો કલેક્ટરનો જે બેકગ્રાઉન્ડ હોય છે તે સાઉથ ઇન્ડિયન હોય છે. કે રાજેશ જે છે તેઓ પણ સાઉથ ઇન્ડિયન બેકગ્રાઉન્ડ ધરાવે છે. તો સૌ કોઈ જાણે છે તેમની જે ભાષા હોય છે તે લોકલ ભાષા હોય છે અને ગુજરાતી સામાન્ય રીતે શીખવું થોડું અઘરું હોય છે. છતાં પણ આવા અધિકારીઓ જે છે ગુજરાતમાં આવે છે, પોતાની જે જન્મભૂમિ હોય છે તે મૂકીને આવે છે અને ગુજરાતને કર્મભૂમિ બનાવે છે.
તો સાથે સાથે તેઓ ગુજરાતી પણ શીખતા હોય છે. હાલાકી આઈએએસ જે હોય છે તેમની એક પ્રક્રિયાનો ભાગ પણ એવો હોય છે કે તમે જ્યાં તમારું પોસ્ટિંગ થયું હોય તેની લોકલ લેંગ્વેજ પણ શીખો, જેથી જે વહીવટી કાર્યો છે તેમાં સરળતા રહે, સુગમતા રહે. તો કે રાજ્યે તમે જુઓ કે કોઈ વ્યક્તિ જેને કદાચ ખબર ના હોય કે કે રાજ્ય જે છે સાઉથ ઇન્ડિયન છે, તેઓ કદાચ પહેલી નજરે એવું સમજી પણ મતલબ કે સમજી પણ ના શકે કે આ કોઈ સાઉથ ઇન્ડિયન અધિકારી હશે, કારણ કે ખૂબ સરસ રીતે ગાયું છે અને જે શબ્દો જે છે તે ગુજરાતી, તળપદી ગુજરાતી કહેવાય, કાઠિયાવાડી ગુજરાતી તે શબ્દો છે આ ગીતમાં. ઓરાજ મને લાગ્યું કે સુમીનો રંગ તો સરસ મજાનું ગીત ગાયું છે. તેના આધારે કહી શકાય કે રાજેશે ગુજરાતીને ખાસ કરીને સુરેન્દ્રનગરમાં લગભગ એકાદ વર્ષથી છે, 2018 તેમનું પોસ્ટિંગ થયું હતું સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે. તો એક જ વર્ષની અંદર તેમણે ગુજરાતી તો શીખ્યું, સાથે સાથે જે કાઠિયાવાડી કહી શકાય કે પંચ જે તમારા શબ્દોમાં આવવો જોઈએ, જે લહેકો આવવો જોઈએ, તો તે પણ તેમણે આત્મસાત કર્યો છે. તો એક અધિકારી માટે પણ સારું છે. અને ઓવરઓલ કહીએ તો આવા અધિકારીઓ છે ખૂબ ઓછા હોય છે કે જેઓ ગીત સંગીતના ચાહકો પણ હોય છે અને પોતાની વહીવટી કાર્યક્ષમતા માટે પણ જાણીતા હોય છે. તો કે રાજેશ આ પ્રકારના કહી શકાય કે અધિકારી પણ છે અને ગીત સંગીતના ચાહક પણ છે. જી પરેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જે રીતે સુરેન્દ્રનગરમાં કલેક્ટર કે રાજેશ આવ્યા છે, તેમણે કીર્તિદાન ગઢવી સાથે સુરમાં સુર મિલાવ્યો છે. આ સોંગ અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફરીથી સાંભળીએ કીર્તિદાન ગઢવી અને કે રાજેશ કલેક્ટરે કઈ રીતે સુરમાં સુર મિલાવ્યા, આવો જોઈએ. પીધો કસુંબી નો રંગ સુનાવ હે માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. હવે એકદમ સંભળાવો એક પર જરરી ના હૈયામાં મારી જનની માં હૈયામાં પોળંત પોળંત પીધો પીધો કસુંબી નો રંગ ઓલા ગોલા દાવન કેરી દારાય દારાય પામ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. એ મારી બહેની ના ઓ મારી બહેની કંઠે નિતરતા હાલ રીડામાં ગોળ્યો કસુંબી નો રંગ હો રાજ અમે ગોળ્યો કસુંબી નો રંગ. એ ઓલી ભીષણ રાત્રિ કેલા પહાડો નિત્રાણો એ ગોળ્યો કસુંબી નો રંગ